બનાસકાંઠા જિલ્લામાં કોરોના પીડિત દર્દીઓનો આંકડો હવે 8 સુધી પહોંચી ગયો છે, જેને લઈ બનાસવાસીઓ ચિંતામાં મુકાયા છે. તો આ તરફ ગામડામાં રહેતા લોકો કોરોના મહામારી સામે લડવા માટે સૌ એક થઈ મક્કમ બન્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગામડામાં હાલ ગામના યુવાનો ગામને કોરોના વાયરસથી બચાવવા માટે ધોમધખતા તડકામાં પણ સેવા આપી રહ્યા છે. ધાનેરા તાલુકાની રાજસ્થાન સરહદ ઉપર આવેલા મોટી ડુગડોલ ગામના 20 જેટલા યુવાનો આજે પણ ગામમાં રાજસ્થાન તરફથી આવતા રસ્તા ઉપર માટી તેમજ કાંટા નાખી રસ્તા બંધ કરી રહ્યા છે. અગાઉ પ્રાંતની સૂચના મુજબ તમામ રસ્તા બંધ કરાયા હતા, જોકે રાજસ્થાન તરફથી આવતા લોકો રસ્તો ખોલી નાખતા હોય આજે એક સાથે 20 પણ વધારે યુવાનો ભેગા થઈ ગુજરાતના મોટી ડુગડોલ ગામથી રતનપુર રાજસ્થાન જતા માર્ગને મજબૂતાઈપૂર્વક બંધ કર્યો છે. આ સિવાય અન્ય 3 રસ્તા પણ બંધ કરી હાલ રાજસ્થાનને જોડતા તમામ રસ્તા ઉપર ગામના યુવકો પહેરો ભરી રહ્યા છે. બીકે ન્યૂઝ ચેનલના અમારા સંવાદદાતાએ આ વિસ્તારમાં પહોંચી યુવાનોની કામગીરી વિશે માહિતી મેળવી હતી. અત્યારે અમારું ગામ રાજસ્થાન બોર્ડર ઉપર આવેલું છે, તો રાજસ્થાનની અંદર બી કેસ છે, પછી આજુબાજુના જિલ્લાઓમાં કેસ છે, અને અત્યારે તો બનાસકાંઠામાં આવી ગયા. એટલે અમે બધી ગામવાળાઓ ભેગા થઈ અને કોરોના સમિતિ બનાવેલી છે. એમાં 20-24 બધા મિત્રો અમે જોડાયેલા છીએ અને 4 બોર્ડર છે ટોટલ અમારે, 3 સેરિયા છે અને 1 પાકો રસ્તો છે. તો એ બધી બોર્ડરો અમે સીલ કરી દીધેલી છે, કાંટાઓ નાખી અને ખાડાઓ બીજા ખણી અને રેતીના ઢગલાઓ કરીને સીલ કરી દીધી. અને પછી શું 3 કે 4 દિવસ થયા એટલે અમુક માણસો ચાલતા ઉપર થઈને આવતા હતા, એટલે ફરીથી આજે અમે એનું એક કામ કર્યું અને બધા હવે બાવળોને બી પૂરેપૂરી રીતે સીલ કરી દીધેલી છે. અને બધા જે આવા ગામમાં આવવા જવાના જે ટોટલ રસ્તા છે ત્યાં બધા જે મિત્રો છે અમારા સ્વયંસેવકો, તેમની અમે ડ્યુટી લગાવેલી છે 2-2 કલાક કે 3-3 કલાક, એમને જે સમય અનુકૂળ થાય એ રીતે. અને આ રીતે અમે હાલ હમણાં ગામની સુરક્ષા માટે કમિટી બનાવીને યોજના કરી રહ્યા છીએ.